ખબરદાર, મારી બહેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તો મારું નામ બી જિગ્નેશ મેવાણી નથી, તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ. ગેની બેન તું માગે પડો, આ અવાજ ના જાય દિલ્હી પહોંચાડવાનો દિલ્હી. ગેની બેન તું માગે પડો, ગેની બેન તું માગે પડો. બનાસની બેન, ગેનીબેન ઠાકોર અને મંચ ઉપર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર મંચની માંગણી મુજબ નારો થઈ જાય. બનાસની બેન, બનાસની બેન, બનાસની બેન. ગરીબ, શોષિત, વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ગેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝૂમી રહી છે. અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કહેવું પડે, આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે. કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર 56 ઇંચની હોત અને ચીનવાળા 4000 વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત, આ ગેનીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો, તમે ખાંડ ખાવ છો, તમારા મનમાં ખાંડ ખાવ છો. અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું, જિગ્નેશ મેવાણીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં, તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ છે. આ લોકો 400 સીટોની વાત કરે છે, 400 સીટો કેમ લાવી છે? 400 સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી, ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે, એટલા માટે 400 સીટો લાવવાની વાત કરે છે. સાથીઓ, આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે. લાંબી વાત નથી કરવી, ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વીરાંગના પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે, ત્યારે ખાસ બનાસકાંઠાની, સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું. હમણાં 2 દિવસ પહેલાં હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો. કોણ ઉમેદવાર? એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના રેવન્ના. એકે ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે, સાંજે જોઈ લેજો. પ્રજ્વલના રેવન્ના નામનો એક એવો બળાત્કારી જેણે 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની 65 વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો, 400 સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો, 18 બહેનો ઉપર છેડતી કરી, એની 3000 બળાત્કારની એને સેક્સની સીડીઓ તૈયાર થઈ. આનો મેસેજ જેપી નડ્ડા, અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા અમે હવે છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું, બિલકિસ બાનુના બળાત્કારીઓને છોડીને મણિપુરના મુદ્દે ચૂપ રહ્યા એમ નરેન્દ્ર મોદીને ખબર હોવા છતાં આ બળાત્કારીને ટિકિટ આપી, ચૂંટણીનું ભંડોળ આપ્યું, એના ખભે હાથ મૂક્યો અને દેશના પ્રધાનમંત્રીએ આ બળાત્કાર કરનારા રેવન્ના માટે બેશરમીપૂર્વક પ્રચાર કર્યો. પ્રચાર આ રામના નકલી ભક્તોને ઓળખી લો, આ જય શ્રી રામ બોલનારો ઓળખી લો, આ ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બનાસકાંઠાની 18 આલમ એક થઈ જાય ગેનીબેન ઠાકોર માટે, ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કહેવા માંગુ છું, છેલ્લા 20 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો, સમય બદલાતા વાર નથી લાગતી. તમારા
પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા, ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ. તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે. ખબરદાર, મારી બહેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તો મારું નામ બી જિજ્ઞેશ મેવાણી નથી, તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ. એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું, આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો. આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ, વંચિતોનો અવાજ, ઠાકોરોનો અવાજ, ખેડૂતોનો અવાજ, મજદૂરોનો, વ્યાપારીઓનો અવાજ. આ સર્વ સમાજની નેતા ગેનીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું. બનાસની બેન, બનાસની બેન, ગેનીબેન આખું બનાસકાંઠા તમારી સાથે છે, બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે. મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરે તો ચિંતા ના કરતા. આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે, ગુજરાતના 50 લાખ દલિતોને ખબર છે. તો સાથીઓ, લડેંગે જીતેંગે, જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. દાતા વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત 3 ટર્મથી વિધાનસભાની અંદર ગરીબ અને પછાત વર્ગના લોકો માટે હંમેશા બુલંદ અવાજથી રજૂઆત કરે છે એવા ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડીને વિનંતી કરું કે આવો અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સંબોધન કરો. બનાસકાંઠા લોકસભાના આપણા ઉમેદવાર ગેનીબેન, એ જ રીતે વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી ના સ્ટેજ ઉપર બેઠેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ, બનાસકાંઠા જિલ્લામાંથી ગોમડે ગોમડે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન મિત્રો, માતાઓ, બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ, આજે ભાષણ તો ઓછા પણ સાથે સાથે સૂચન કરવા માટે માગું છું કે આપણા પાસે ચૂંટણી માટે 2-4 દિવસ, 2 જ દિવસ બાકી છે, ત્યારે હું આ વિસ્તારની લાખણીની ધરા ઉપરથી કહેવા માગું છું કે જરા જોજો 2 દિવસ, ક્યાંક ને ક્યાંક આ બનાસકાંઠા જનતાને સોમેવાળા છેતરી ના જાય, એટલા માટે એડી ચોટીનો જોર લગાવીને આપણે જાગતું રહેવું પડશે. સાથે સાથે આ વિસ્તારમાંથી ગેનીબેનને સમર્થન આપવા માટે આજે બંને હાથ જોડીને જે સમર્થન આપ્યું છે એ માટે હું સાથે સાથે વિનંતી પણ કરું છું, પણ સાથે સાથે અમે જે દોતાજ વિધાનસભામાંથી કોંગ્રેસ પરિવારને કાયમી માટે સમર્થન આપીએ છીએ, એ જ રીતે આ વિસ્તારમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારને ગેનીબેનને ફરીથી સમર્થન આપજો એવી વિનંતી કરું છું. સાથે સાથે હું થોડું કહેવા માગું છું કે આ વિસ્તારમાંથી ગેનીબેન પણ ભાજપવાળાને બહુ જ ઓખમાં ખખડી રહ્યા છે, એ જ રીતે દોતા વિધાનસભામાંથી કોંતિભાઈ ખરાડી પણ ખખડે છે, એ જ રીતે વડગામમાંથી જિજ્ઞેશ મેવાણી ખખડી રહ્યા છે. એ લોકોને એ ખબર છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક આપણને વધારે નડી રહ્યા છે, એટલા માટે વિનંતી કરું છું કે આપ સૌએ હિંમત રાખીને છેલ્લા દિવસ સુધી એડી ચોટીનો જોર લગાવીને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય, એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસને મળે, ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.